ગુજરાતીમાં 11મું કાવ્ય ગીત લોકગીત છે જેનું નામ છે હિંડોળો. હવે આપણે આ હિંડોળા લોકગીત વિશે સમજશું. લોકગીત લોકો સમૂહ દ્વારા રચાય છે. લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. તેનાથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લોકગીતમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? શ્રી કૃષ્ણનું. કાવ્ય ગીત જોઈએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. શું કીધું? આંબાની ડાળે સોનાની સાંકળોથી હિંચકો બાંધ્યો છે. રૂપાના કડલા ચાર. રૂપા એટલે ચાંદી. રૂપા એટલે ચાંદી. ચાંદીના ચાર કડલા પણ છે તેને. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. એટલે કે મારા વહાલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે. બાંય બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ. એટલે કે શ્રી કૃષ્ણની બાંય બાજુ બંધ અને રુદ્રાક્ષની મણકાની માળા શોભે છે. કિનખાબી સુરવાલ. એટલે કે તેમણે કિનખાબી સુરવાલ પહેર્યો છે. કિનખાબી એટલે કે જરી બુટ્ટાની વણાકનું એક જાતનું કાપડ ને સુરવાલ એટલે કે ચોરણો પાયજામો. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. એટલે કે મારા વાહલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે ઝૂલે છે. ચડવા તે ઘોડલા હંસ લારે આંબાની ડાળ. શ્રી કૃષ્ણને સવારી કરવા માટે હંસ જેવા ઘોડા છે. પિતળિયા પલાણ એટલે કે તેની પર બેસવા પિત્તળનું પલાણ બનાવેલું છે. પલાણ એટલે કે ઘોડાની પીઠ ઉપર જે નાખવાનું આસન આવે તે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. મારા વાહલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ. ચાલે ચટકતી ચાલ. વાલો મારો હિંચે આંબાની ડાળ. એટલે કે શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે. રાઠોડી એટલે કે રાજપૂતોના એક જાતિને લગતું રાઠોડી. તે આ મોજડી પહેરીને રૂઆબ ભેર ચાલે છે. મારા વહાલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે. માથે મેવાડી મોળિયા આંબાની ડાળ. દસે આંગળીએ વેડ. વાલો મારો હિંચે આંબાની ડાળ. શું કીધું? શ્રી કૃષ્ણના માથે મેવાડી ભરતકામ વાળો કસબી ફેટો છે. મોળિયું મેવાડી એટલે મેવાડનું, મોળિયું એટલે કસબી ફેટો, વેઢ વેઢ એટલે બે થી વધારે આટાવાળી વીટી. શું કીધું? કે શ્રી કૃષ્ણના માથે મેવાડી ભરતકામ વાળો કસબી ફેટો છે. તેમના હાથની દસેય આંગળીઓ વીટેલી પહેરેલી છે. મારા વહાલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે હિંચકે ઝૂલે છે. તો બાળકો, અહીંયા આપણું હિંડોળો કાવ્ય લોકગીત પૂરું થાય છે અને બધાએ સરસ રીતે સમજી લેવું.